चलो विद्यार्थी मित्रों लास्ट में आपने पापिंग विविध पद्धतियों अभ्यास कियो सरस नपानी पद्धति भारी सरस नपानी पद्धति अधिक नपानी पद्धति मूलीकृत नपानी पद्धति इन्हें लगता हूं आपने दाखला ने उदाहरण जोया अभी थी थोड़ा વધારે प्रैक्टिस માટે તો તમારી પાસે ઘરે નોનીકુ મટીરીયલ હોય એમાં પાછળ પ્રેક્ટિસ વિભાગ આપે છે 100 અધ્યાય જે જાતે દાખલા ગમન તેમાં પેજ નંબર 99 ઉપર દાખલા નંબર 2 આપણે જોઈ તે થોડો કંઈક અલગ છે તો કે નીચેની માહિતી પરથી પાભીનું મૂલ્યાંકન છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો તો કે સરેરાશ નફાની કેટલા વર્ષની તો કે 3 વર્ષની કીધી હતી આપણે કઈ પદ્ધતિ કીધી તો કે સરેરાશ નફાની પદ્ધતિ તો કે સરેરાશ નફાની પદ્ધતિ હોય ત્યારે નફો અને પૂરો વર્ષ એક જ છે દાખલા નંબર 2 વર્ષ એક જ છે 2013 જો 14 15 અહીં તમને એક પૂછે પરિણામ એક પૂછે તો જે રીતે પરિણામ લખેલું હોય ઉપર તો એની તમને જે કઈ રકમ આપી માની કે 4 લાખ રૂપિયા આપી હોય તો પાછળ કરશો કે 4 લાખ નફો કેપો ત્યાં લઈ કોઈ નફો માની કે 1,50,000 રૂપિયા લખે છે નફો કેપો પાછળ લખવું પડે નફો છે કે કોટ જો કોટ હોય તો કોટ દર્શાવ કે નફો લખ્યું હોય તો નફો પણ જે આપણે ઉપર જ નફો લખી નાખ્યો આપણે પાછળ કોઈ વસ્તુ દર્શાવી નથી તો તમને પરિણામ છે કે છે 4 લાખ નફા માં લખ નથી 4 લાખ નફો છે તો તમને ઉપર નફો લખ્યું છે ત્યાર પછી છે 3,50,000 એ પણ નફો છે પછી પૂછે 1,50,000 ખોટ તો કે ખોટ છે ને 1,50,000 આપણે દર્શાવશું છે માં કામ છે તો ઉપર નફો લખ્યું છે એટલે પરિણામ લખ્યું તો પાછળ લખવું પડે ખોટ ત્યાર પછી આઈબીજે 6 લાખ રૂપિયા 6 લાખ શું દર્શાવ છે એમાં નફો એ બરાબર પાછળ કે દર્શાવવાની જરૂર છે એટલે કાઉન્સ મે દર્શાવશું નહીં સરેરાશ નફાની પદ્ધતિ એટલે સૌપ્રથમ સરવાળો કરશું તો કે 6 ને 4 10 10 11 લાખ 50,000 માંથી 1,50,000 જાય એટલે આવશે 12 લાખ રૂપિયા ત્યાર પછી હવે આપણે પહેલા જોશું સરેરાશ નફો તો કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ તો કુલ નફો કેટલો આવ્યો તો કે 12 લાખ કુલ વર્ષ કેટલા તો કે 1, 2, 3 અને 4 તો તમને કેટલી ભાગી મળશે સોરી સરેરાશ નફો કેટલો મળશે તો કે આપણે સરેરાશ નફો મળી ગયો ત્યાર પછી આપણે બીજું સ્ટેપ આવશે સરેરાશ નફાની પદ્ધતિમાં પાગડી તો કે પાગડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો તો તમને સરેરાશ નફો મળ્યો 3 લાખ ખરીદીના વર્ષો એટલે કીધું સરેરાશ નફાની કેટલા વર્ષે કીધી તો કે 3 વર્ષની ખરીદીના આધારે પાપડી ખરીદીના વર્ષે પછી 3 તો કે 3 તરી 9 લાખ તો આપણે પાપડી કેટલી મળી 9 લાખ રૂપિયા મળશે સરેરાશ નફાની પદ્ધતિ મુજબ આપણે પાપડીનું મૂલ્ય નક્કી કરી તો કે શું અલગ હતું તો કે જ્યારે તમને રકમમાં પરિણામ આપ્યું તો કે પરિણામ પાછળ પડી જે નફો અથવા ખોટ દર્શાવતો જ્યારે તો આપણે કાઉન્સમાં હોઈએ આપણે શું કરશું બાદ કરશું ત્યાર પછી
करो योग्य सरेराश नो उपयोग करें जैसे हम कहते हैं योग्य सरेराश नो उपयोग करो तो प्रकार तो सादी सरेराश नपानी पद्धति होगी अथवा तो भारित सरेराश नपानी पद्धति है पावली नो मूल्य नक्की करो पड़े पर हमने खबर कही थी अपने सादी सरेराश पद्धति है ना पावली नो मूल्य नक्की कर सो के भारित सरेराश नपानी पद्धति तो अपने सब प्रथम जो नफो आए हुए जो पड़े नफो वधगट थाई छे तो सादी सरेराश नपानी पद्धति उपयोग करो जब नफो सतत वधतो होय सतत घटतो होय तो भारित सरेराश नपानी पद्धति नो आप उपयोग करसो आया जोई तो के वर्ष अने नफो एक छे वर्ष एक छे 2016 17 2014 15 2015 16 2012 13 2013 14 કે પહેલા તો વર્ષ જે છે ક્રમમાં છે ને જ્યારે વર્ષ ક્રમમાં ન હોય તો ત્યારે પહેલા 16 17 છે પછી 14 15 છે 16 17 પછી 14 15 વર્ષ એક ક્રમમાં આપેલા છે ને તો એમાં જે નંબર કોઈ 40000 32500 35000 22500 ને 25000 તો એ નફો વધઘટ થાય છે પણ વર્ષ ક્રમમાં નથી તો પહેલા આપણે વર્ષને ક્રમમાં ગોઠવી નફો લખી ગોઠવી પછી જોશું કે નફો સતત વધે ઘટે કે વધઘટ થાય છે તો સૌપ્રથમ પહેલા વર્ષને આપણે ગોઠવી ક્રમમાં તો કે સૌપ્રથમ કયું વર્ષ આવશે તો કે વર્ષ આવશે સૌપ્રથમ 2012-13 નાના નાનું વર્ષ તે છે ત્યાર પછી આવશે 13-14 તો નફો લખી નાખી ભાઈ 12-13 નો નફો કેટલો છે તો કે 12-13 માં નફો છે 22500 13-14 નો નફો છે 25000 ત્યાર પછી નવો વર્ષ આવશે 14-15 કે 14 15 નો નફો છે 32500 ત્યાર પછી આવશે 1500 તો કે 1500 માં નફો છે 35000 પછી આવશે 16 17 નફો છે 40000 વર્ષના ક્રમમાં હોય છે હવે જોઈ નફો વધઘટ થઈ શું થાય કે નફો સતત શું જોવા મળે છે સતત વધારો થતો જોવા મળે છે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરતો કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ એ પાવીનું મૂલ્ય આપણે તો યોગ્ય છે તો કઈ કઈ યોગ્ય સરેરાશ કે છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ તો તેના માટે આપણે બનાવશું કોષ્ટક વર્ષ પછી બીજું કોણ મળે છે નફાનું ત્રીજું કોલમ આવશે ભાર અને ચોથું કોલમ આવશે ભારી નફો તો કે ભારી ના સૂત્રમાં પહેલે કીધું કે પહેલા ને પહેલા વર્ષે 1 2 3 4 5 ભાર નો કરો સરળ 5 4 9 3 12 2 14 15 ત્યાર પછી ભારી નફો એટલે કે ગુણશું 22500 25000 ગુણ્યા 2 25 50000 એ પછી 32500 ગુણ્યા 3 એટલે 57500 ત્યાર પછી 35000 ગુણ્યા 4 તો કે મળશે 1,40,000 કે ભાઈ 40,000 ગુણ્યા 5 એટલે આવશે 2,00,000 આનું કરશું આપણે સરવાળો તો કે 22,500 પ્લસ 50,000 પ્લસ 57,500 પ્લસ 1,40,000 પ્લસ 2,00,000 તો કે એનો સરવાળો થયો 10,000
છેદનો કુલ વા કુલ ભાઈ નો મળ્યો 5,10,000 છેદમાં વર્ષ છે 15 તો 5,10,000 ભાગ્યા 15 તો તમને 22,000 મળ્યો 34,000 કે પછી ત્રીજો પૂછ્યો પાઘડી સૂત્ર શું છે કે પાઘડી સરેરાશ નકો ગુણ્યા ખરીદીના વર્ષ તો પાઘડી સરેરાશ નકો છે 34,000 ગુણ્યા ખરીદીના વર્ષ આપણે કેટલા કીધા કેટલા વર્ષ કીધા દાખલા કીધું છે તો કે 3 વર્ષની ખરીદીના આધારે 34,000 ગુણ્યા 3 એટલે આપણે પાઘડી મળશે 1,02,000 રૂપિયા ત્યાર પછી આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 9 જોશું તો કે દિવ્ય અને ભવ્યની પેઢી ચોખ્ખી મિલકત 16 લાખ છે અપેક્ષિત વળતર દર 12% છે છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1,80,000, 2,80,000, 2 લાખ છે પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાનું છે અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે આપણે પાઘડીનું મૂલ્ય નક્કી કરવાનું છે અધિક નફાની પદ્ધતિ કીધી છે આપણે 6 સ્ટેપ આપણે છે પહેલું સ્ટેપ આપણું કયું છે તો કે પહેલું તો કે રોકાયેલી મૂડી તો કે સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા પણ અહીંયા આપણે ચોખ્ખી મિલકત આપી દીધી છે કેટલી છે 16 લાખ રૂપિયા તો કે રોકાયેલી મૂડી બરાબર ચોખ્ખી મિલકત પણ થાય આપણે શોધવાનું રહેશે ને અહીંયા આપણે કમ્પ્લીટ આપ્યું છે કે ચોખ્ખી મિલકત 16 લાખ રૂપિયા ચોખ્ખી મિલકત બરાબર રોકાયેલી મૂડી પણ કહી શકાય રોકાયેલી મૂડીને ચોખ્ખી મિલકત પણ કહેવામાં આવે છે ત્યાર પછી બીજું સ્ટેપ કયું હશે તો કે અપેક્ષિત વળતરનો દર જે આપણે દાખલામાં આપેલો હોય કેટલો આપ્યો છે અપેક્ષિત વળતરનો દર દાખલામાં તો કે 12% ત્યાર પછી બીજું સ્ટેપ શું આવશે તો કે અપેક્ષિત નફો સૂત્ર શું થશે તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ચાલો રોકાયેલી મૂડી કેટલી આવી છે તો કે 16 લાખ રૂપિયા રોકાયેલી મૂડી અપેક્ષિત વળતર દર કેટલા તો કે 12% તો કે 16 લાખ ના 12% અપેક્ષિત નફો કેટલો મળશે તો કે 16 લાખ ગુણ્યા 12% એટલે કે 1,92,000 ચાલો ત્યાર પછી ચોથું સ્ટેપ શું રહેશે અધિક નફાની પદ્ધતિમાં એનું રોકેલ મૂડી અપેક્ષિત નફો ત્યાર પછી હવે આ ચોથું સ્ટેપ આપણો આવશે સરેરાશ નફો અને તમને કીધું છે સરેરાશ નફાની અધિક નફાની 2 વર્ષની 3 વર્ષના સરેરાશ નફો તમે આપ્યો છે ક્રમ મુજબ કે અનુક્રમે 1,80,000, 2,80,000 અને 2 લાખ રૂપિયા તો કે વર્ષ આપણે કે આપેલા છે એટલે વર્ષમાં આપણે લખશું 3 વર્ષ આપણે 1, 2 અને 3 નફો આપણે આપ્યો છે
अनुक्रमे तो के एनएसी बीएनएसी અને એક છે 2000 ચાલો નકો વધઘટ થાય છે કે નકો સતત વધે છે કે નકો વધઘટ તો જોવા મળે જરા સરસ નકો કઈ વધે શકશો તો કે સાદી સરસ નકો ની વધે છે કરો સરવાળો તો કે 180000 પ્લસ 280000 પ્લસ 2000 તો આપણે સરવાળો મેળવ્યો
ઉદાહરણ અને એમસીક્યુ ની એક વાક્યના પ્રશ્ન તમારે લખવાનો ત્યાર સિવાય બાદ જો તમારી પાસે નવનીત નું મટીરીયલ હોય તો નવનીત માં ચેપ્ટર નંબર 5 ની પાછળ 100 અધ્યાય આપેલો છે એમાંથી તમે પ્રેક્ટિસ પેજમાં દાખલા નંબર 1 થી 14 આપેલા છે તો 1 થી 14 દાખલા તમે પ્રેક્ટિસ કરી શકો તો અહીંયા આપણે પાપીના મૂલ્યાંકન ચેપ્ટર ની અંદર એક આપણે સ્વાધ્યાય એક દાખલો બાકી હતો સ્વાધ્યાયમાં પાઠ્યપુસ્તક દાખલા નંબર 12 એ પણ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે 12 માં દાખલો જે અધિક નફાની પદ્ધતિમાં દાખલો છે આપણે તમને હોમવર્કમાં કરવાનું છે તો કે અહીંયા આપણે પાઠ્યના મૂલ્યાંકન ની અંદર ચાર પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો પાઠ્યપુસ્તક દ્વારા ત્યાર તમારો હોમવર્ક એમસીક્યુ એક વાક્ય તમારે ફેર બુકમાં લખવાના ઉદાહરણ પણ તમારે ફેર બુકમાં જ લખવાના છે કેમ કે બોર્ડ ની અંદર ઉદાહરણ પૂછવામાં આવે છે આ સિવાય નવમીમાં જે સ્વાધ્યાય વિભાગ આપેલો છે જો તમારી પાસે મટીરીયલ હોય તમે 1 થી 14 દાખલા આપેલા છે નવમીમાં પેજ નંબર 99 એ તમે રફ બુકમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો ત્યાર પછી સ્વાધ્યાયમાં આપણે દાખલા નંબર 12 બાકી હતો અધિક નફાની પદ્ધતિમાં જે છે એ તમારે જાતે ફેર બુકમાં ભરવાનો રહેશે અને આપણે ચેપ્ટર નંબર 3 આપણે પૂરું થઈ છે એટલે ચેપ્ટર નંબર 3 માં જે તમામ પ્રકારના જે દાખલા છે થિયરી એ બધી આપણે ભણી ચૂકી ગયા છે ચેપ્ટર નંબર 3 ને આપણે પૂર્ણ કરી છે હવે નેક્સ્ટ લેક્ચર માં 9 ચેપ્ટર અભ્યાસ કરીશું આમાં કાઈ પણ પ્રશ્ન હોય તો ફરીથી જે તમને પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અથવા તો જે સ્ટુડિયો આવો તેને જાણ કરી શકો જો કંઈ ન સમજણ હોય તો થેન્ક યુ